મહેસાણા જિલ્લાના વડનગરની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં તિરંગા યાત્રા યોજાઈ. આજે 9 વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવનાર તિરંગા યાત્રા હરઘર તિરંગા ઘરઘર તિરંગા આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે વડનગર સરસ્વતી વિદ્યા મંદિરના 600 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા વડનગરના અનેક વિસ્તારોમાં તિરંગા રેલી યોજવામાં આવી. રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આધી રોટી ખાયંગે, દેશ કો બચાયંગે, ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારાઓ સાથે વડનગર બજાર ગુંજી ઉઠ્યું હતું, તેમજ નગરજનો ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ રેલીમાં વડનગર સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલન માધુભાઈ ચૌધરી, શિક્ષકો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, વડનગર પીઆઈ પટેલ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં વડનગરની નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પણ વડનગર ખાતે રેલી યોજી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આગામી 15 ઓગસ્ટના દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જે માટે આઝાદીના 75 વર્ષ પૂરા થતા તિરંગાને ફરીથી આપણા બધાના હૃદયની અંદર જાગતો કરવા માટેનો આ કાર્યક્રમ છે. તિરંગાને સાચવવા માટે કેટલાય લોકોએ બલિદાન આપ્યા છે અને કેટલાય લોકોના બલિદાન પછી આજે આપણે આપણા વિસ્તારની અંદર ગર્વભેર તિરંગાને લહેરાવી શકીએ છીએ, નહીં તો તિરંગો બતાવી શકતા નહોતા. અને એ પરિસ્થિતિમાંથી રાષ્ટ્રનું નવસર્જન થઈ રહ્યું છે. આવનારી પેઢીને પણ તિરંગાનું ગૌરવ જળવાય, ગૌરવ તિરંગા વિશેની માહિતી મળે અને એ રીતે આપણા દેશની અંદર વધારે સારા કાર્યો થાય, દેશની ઉન્નતિ થાય, દરેક વ્યક્તિને ધંધો રોજગાર મળે, શિક્ષણ માટેનો સારો અધિકાર મળે, આ માટેના પ્રયત્નો રાજ્ય સરકાર અને ભારત સરકાર બધા કરતા જ હોય છે. આપણે પણ એમાં સહભાગી થઈએ. ધન્યવાદ. ભારત માતા કી. મારું નામ રણજીતસિંહજી રાઠોડ. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનની સમગ્ર દેશ આજે તિરંગા યાત્રામાં જોડાયો છે. એ પ્રસંગે સરસ્વતી વિદ્યા મંદિર વડનગર અને એનો સમગ્ર પરિવાર પણ આ યાત્રામાં જોડાયો અને 600 જેટલા વિદ્યાર્થીઓ આજે ત્રિરંગા ડ્રેસમાં, એના પોશાકમાં અહીંથી રેલી રૂપે નીકળ્યા છે. અને આ રેલીમાં આજે આદરણીય નરેન્દ્રભાઈના જ્યેષ્ઠ મોટા ભાઈ સોમભાઈ મોદી સાહેબે એમને પ્રસ્થાન કરાવડાવ્યું છે. મૂળતયા આને પાછળનો જે હેતુ છે એ સમગ્ર રાષ્ટ્રના બધા જ લોકોને રાષ્ટ્રભાવના સાથે જોડવાનો છે, જેથી કરીને આઝાદી સમયે જે પ્રકારનું વાતાવરણ હતું એ પ્રકારનું વાતાવરણ ફરીથી ઉત્પન્ન થાય અને લોકો રાષ્ટ્રભાવના અને ચેતનાની સાથે જોડાય અને પુનઃ પાછી રાષ્ટ્રભક્તિ ઉત્પન્ન થાય, એના માટેનો આ ઉદ્દેશ છે. અને એટલે આ તિરંગા યાત્રાને આપણે કાઢીએ છીએ. વડનગર એવા પ્રકારનું શહેર છે કે જે શહેર છે એ આધ્યાત્મિક છે, ધાર્મિક છે અને આઝાદી પર્વમાં પણ વડનગરનો મોટો સિંહ ફાળો રહ્યો છે, તો પછી આમાં પાછળ કેવી રીતે રહી જાય. એટલે આજે આ સરસ્વતી વિદ્યા મંદિરે આ જ પ્રકારનો એક ઉત્સવ તિરંગા યાત્રાનો અહીંયા યોજ્યો છે અને 600 જેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો છે.